તો ડગતો નહીં, મારું ધાવણ ધાવીને મોટો થયો. તેથી બાપુ ઉગલે એક જ જવાબ આપ્યો હતો કે બસ માથું જ કાપશે ને, માં ભાઈ બનીને જાઓ તો માથું જ કાપશે ને, કા તમારા ખોરડાને આબરૂ રાખવા માટે હાથે હાથ ભાવ માથા દેવા પડે તો તારે ખોરડે જન્મ લેવાની મારી તૈયારી. અરે બાપુ, આ નાની નાની ઉંમરમાં આ રામવાળા બારવટે ચડ્યા, એની ઉંમર કેટલી? 22 વર્ષની ઉંમર હતી, કાયમ આવી ગયા. 10 વર્ષ બારવટું કર્યું. બાપુ, એ ભગવાન નારાયણ કૃષ્ણની જયારે વાત કરે કે 11 વર્ષનો ભગવાન કૃષ્ણ તો ઘણા બુદ્ધિશાળી એમ કે 11 વર્ષના છોકરા કાંસને મારી એકદમ એના બધું સોંડાઈને પીણી લીધું. કાલ હવાનો રામવાળાનો દાખલો, જે જાજા વર્ષ નથી થયા, બધું બાપુ 12 વર્ષનો યુવાન હાથમાં એ દેશી ખાંડણી લઈ લે, દેશી સામગ્રી, અને જર્મન સરકારને હાકા બાકા બોલાવી દે. તો એ સમયમાં એક સપન કે 47 એના હાથમાં આવી ગયો હોત ને, તો અત્યારે અમુક અમુક ભોગવવું પડે, ન ભોગવવું પડતું. તેથી આઝાદી લાવી નાખ્યો હતો, એક સપન કે 47. પણ બાપુ એક જ પ્રસંગ મને ગમે છે, એટલે 18 વર્ષની બરોબર ઉંમર અને પીપળવા ભાંગ્યું, નગર શેઠ ની હવેલી કબજે કરી નગર શેઠ ને દોરડે માંડ્યા. બાપુ ખુમારી ઈ હતી, જવાન બેનું દીકરીઓને એક ઓરડામાં રામવાળો પૂરે પગે લાગી લાગે, બેનું બેટા આ ઓરડા ભાઈ આવો, અમે બારવટિયા કહેવાય, મારા બાપ અમારા મોઢા બોલે ભ્રષ્ટ શબ્દ નીકળ્યો, મારી જવાન દીકરીઓ હાંભળી જાય તો અમારા જીભમાં જીવડા પડે. આજે એક 18 વર્ષના યુવાનની એ દીકરીને ઓરડામાં પૂરી, હાર ઓલાને સાબકે સાબકે મારતા હતા, કેટલાના વ્યાજ લીધા બોલ, કાઢ સોપડા. અમુક સોપડાને ગોળામાં બોલી દેતો હતો, અમુકને દીહવાળ્યું મારતો હતો, અને આમ ઝમઝમાટી હાલતી હતી. એમાં બાપુ ખૂણામાં નજર કરી તો એવો 19-20 વર્ષનો યુવાન, મૂછનો દોરો ફૂટેલો, અને એ ખૂણામાં ઉભો ઉભો આમ તાટિયા ટાઈટ 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 થાય આમ ધ્રુજે આખું. રામવાળા બાપુ આ દેશના યુવાનો બહુ ગમતા હતા. પકડ્યો, કઈ આવે અહીંયા, તને કોઈ માર્યો કે ના? તને કોઈ ગાળ દીધી કે ના? તો ધ્રુજે શું, આ ટાટિયા શું ટાઈટ ટાઈટ ટાઈટ? આપા રામ, એ વાવડીના ધણી, તારી ભીખે નથી ધ્રુજતા, તો લગ્ન છે આજ મારા, ફૂલેકું છે મારું, બાપનું કારજ ને પોતાના લગ્ન હેરખ્યા ન કરે, માણાના પેટનો ન કહેવાય. રામ, આ ધ્રુજું છે એનું કારણ, આજ મારું ફૂલેકું છે, મેં બગાડ્યું નહીં તો આ શેઠે. હું ઘોડિયામાં પીડ્યો હતો, મારો બાપ લાંબે ગામત્રે વયો ગયો, વ્યાજના વ્યાજ કરી કરીને મારી જમીન, મારા ખોરડા, મારા બળદની જોડાણે જપ્ત કર્યું, મારી માએ મને પેટે પાટા બાંધી બાંધી રાપા રામ મોટો કર્યો. આજ મારું ફૂલેકું છે, મારી માં હું બે જ રહી છે, મારા મિત્રોને આજ ફૂલેકાનું આમંત્રણ દેવા ગયો ત્યારે કીધું ગલા લાવજે ફૂલેકામાં તો આવશું. મારી મા પણ હું રોઢે રોતો હતો, માં સારાના બારાના દે ને તો ગલાર લઈ આવું. મારી માં રોઈ પડી, બેટા થોડા ઘણા ઘરેણા લઈ આવ્યા, થોડા ઘણા લગ્નની સામગ્રી લઈ આવી, લગ્ન ઉકલી જાય એટલું બધું આવી ગયું, હવે મારી પાસે રાતે પાય નથી. રોંઢાનો નગર શેઠ પાસે આવીને રોતો છો કે બહેર ગલાલ દે ને, તારામાં 6 મહિના હાથી રહી જાય. આપા રામ, મને બહેર ગલાલ નો આપ્યો, હું બારો નો નીકળી ગયો, આ ખૂણામાં બેઠો બેઠો ધ્રુજતો હતો, પણ એના પાપ આમી ગયા, તું આવી ગયો. રામવાળાને ભરકુટી બદલી, બાબુ આપા ગોલાણ કોણ છો? બધા કોણ આવ્યા? એક બહેર ગલાલ હાથો મારા દેશના યુવાનને 100 મહિના હાથી રહેવું પડે? મારી રોજી તૈયાર કરો, નગર શેઠ ની હવેલી માલે ઘરેણા કપડા કાઢો બારાન, આ વરરાજાને આય હણગારો, હાથ ગામના ઢોલી બોલાવો અને ગામમાં હાથ પડાવી દો કે આ રાંડે રાણના દીકરાને રામવાળો ફૂલે કે ચડાવે ઘેરે રહે, અને ભ્રમહત્યાનો પાપ છે. અને બાપુ પરોઠિયા સુધી એમ કહેવાય બારવટિયા ફૂલે કે રીમા, કારણ કે એને ભેટ મોકો મળ્યો હતો કોકના લગ્નમાં જવાનું. ભાઈ 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 કીધા આમ, હે તલવારની બાજુ હાલે નિશાન બંધાય,
ઘોડા રમાડતા જવાના, ઘોડા ઉપર ઉભા ઉભા પછી ધડાંગ દઈને પાછા નિશાન પાડતા જવાના. આવા લગ્ન ત્યાં ઈ નહોતું કાંઈ. પરોઢિયા સુધી બારવટિયા કહેવાય, ફૂલે કે રીમ્યા. પરોઢિયા રામવાળો વયા ગયા, જસદણ નવાબ ને ખબર પડે. નવાબ આવ્યા, કેસા થા રામવાલા, પાગે પહાય તા કિધર ગયા, હમકો બોલાયા. બોલાયા તો હું પાડતો હતા, તારો યાર તારો બાપ. મેં રામવાળા બાપુ નો ફોટો જોયો છે, હાઈટ બહુ ઊંચી નતી બાપુ. પછી બધાને બોલાવી બોલાવીને, બાપુ છેલ્લી વાત એટલી, બધાને બોલાવી બોલાવીને રામવાળાનું પૂછતા થાય. નવાબ કેસા થા રામવાલા, આપકો કેસા લગા, કોકે પહાડ જેવા લાગ્યા, કોકા કે હાવસ જેવા લાગ્યા, કોકે કીધું જમ જેવા લાગ્યા, જેને જેને જેવા લાગ્યા એવા કીધા. પણ જેને ફૂલે કે ચડાવશો ને બાપુ, એ આગો ઉભો થયો, એને બોલાયો કે તને રામવાળો કેવો લાગ્યો. તેથી નીચા નેણ ઢાળી આંખમાં હું લૂસતો લૂસતો માણા કહેતો હતો, મને જ ખબર નથી પણ મારી માં એમ કહેતી હતી, બેટા રામ તારા બાપ જેવો લાગ્યો. બાપુ એક 18-19 વર્ષનો યુવાન, 52 વર્ષના બાપની ઉંમર લઈ શકતો હોય, એ આ દેશનું ખમીર છે, એ આ દેશની ખુમારી. એનું કેવલ ને કેવલ કારણ આપણા વડવાઓની આવી કથાઓનું પ્રદાન આવા સંતોના મુખેથી રખોપા થઈ રહ્યા છે ને મારા બાપ. એટલે હજી એ ન હોય તો નભે નહીં, એનું રક્ષણ થઈ રહ્યું છે. અને એ આનંદ, એ મોજ જ્યારે આપણે લૂંટતા હોય ત્યારે ફરી વાર પાછો ભાઈ શ્રી કીર્તિદાન ને વિનંતી કરો, આવો મારો બાપુ જેવી મોજ લઈને આવે. શ્રી 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 કીર્તિદાન ગઢવી તાળજીના ગગડાથી વધાવે શ્રી કીર્તિ.